ધાનેરા તાલુકાના જડિયા ગામે ગતરોજ ધાનેરા તાલુકાની દૂધ મંડળીના કર્મચારીઓ સાથે બનાસડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે બેઠક યોજી હતી. તે દરમિયાન ધાનેરા ધરણોધર ગામની દૂધ મંડળીના નાના કર્મચારીનું કોરોના દરમિયાન અવસાન થતાં તેમના પરિવારને આર્થિક સહાયના ભાગરૂપે દૂધ મંડળીના કર્મચારી મંડળ તેમના પરિવારના ઘરે પહોંચી 2,11,000 ચેક આપ્યો હતો. ગતરોજ ધાનેરા તાલુકાની જડિયા હાઈસ્કૂલ ખાતે ધાનેરા તાલુકાની તમામ 97 દૂધ મંડળીના મંત્રી તેમજ ધાનેરા તાલુકાના બનાસ ડેરીના કર્મચારીઓની બેઠક યોજાઈ હતી. કોરોનાની બીજી લહેરે ઘાતક સ્વરૂપ ધારણ કરતા આ સમય દરમિયાન પણ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીએ એક પણ દિવસ ગામડાની દૂધ મંડળીઓ બંધ રાખી નથી, જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થયું નથી. તો કોરોના વાયરસની બીજી લહેરમાં બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના કર્મચારીઓના નિધન થયા હતા, જેમાં ધાનેરા તાલુકાના ધરણોધર ગામની દૂધ મંડળીમાં ફરજ નિભાવતા માજી રાણા સમાજના કર્મચારીનું પણ મૃત્યુ થયું છે. જો કે તેમના પરિવારને આર્થિક મદદ કરવા માટે ધાનેરા તાલુકાના બનાસ ડેરીના કર્મચારીઓએ યથાશક્તિ પ્રમાણે આર્થિક મદદ માટે સહયોગ કર્યો છે. તેમજ બનાસ ડેરીના ધાનેરા વિભાગના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે કર્મચારીના ઘર સુધી પહોંચી 2,00,000 જેટલી રકમનો ચેક આપી પરિવારની મદદ કરી છે. તો આ તરફ આગામી ચોમાસા ઋતુ દરમિયાન ધાનેરા તાલુકાના તમામ ગામોમાં વરસાદી પાણીના સંગ્રહ બાબતે યોગ્ય જળસંચયના કામો કરવા માટે ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે દૂધ મંડળીના મંત્રીઓને સહયોગ માટે વિનંતી કરી છે. પાણીની વિકટ સમસ્યાથી ઝઝૂમતા ધાનેરા તાલુકામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે તાલુકાના દરેક પશુપાલકો અને ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે અભિયાનની શરૂઆત કરાઈ છે. બનાસ ડેરી દ્વારા વર્ષ દરમિયાન થતા વૃક્ષારોપણને સફળ બનાવવા માટે પણ ધાનેરાની દૂધ મંડળીના કર્મચારીઓને સૂચના અપાઈ છે. ધાનેરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય તેમજ ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ, બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ પટેલ તેમજ વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલ સહિત સુપરવાઇઝર તેમજ ધાનેરા તાલુકાના દૂધ મંડળીના કર્મચારીઓ હાજર રહી જળ સંચય તેમજ વૃક્ષારોપણ બાબતે માહિતી મેળવી હતી. આજરોજ જડિયા વિવેકાનંદ વિદ્યાલયના મીટિંગ હોલ ખાતે જે ધાનેરા તાલુકાના કર્મચારીની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળોની વાર્ષિક સાધારણ સભા હતી અને તેમાં અમારા ધાણાધરનો એક નાનો કર્મચારી ગુજરી ગયો હતો. એમાં અમે બધાએ મંત્રીઓએ નક્કી કર્યું કે અને કોરોનાથી ગુજરી ગયો હતો તો મદદ કરવી જોઈએ. તો અમે યથાશક્તિ ફાળો કરી 2,11,111 રૂપિયા અમારા મંડળના ખાતામાં નાખી અને એને ચોક બનાવી અને બનાસ ડેરીના વિભાગીય ડિરેક્ટર અને માજી ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ સાહેબના હસ્તે અને અમે મંત્રીઓના સંગઠને આ ચેક એમની વિધવા પત્નીને અર્પણ કર્યો. સંગઠનમાં કેટલી શક્તિ હોય છે એ આના ઉપરથી સાબિત થાય છે કે સંગઠન શું વસ્તુ છે. તો દરેકે સંગઠન રાખવું જોઈએ. અને બીજું કે કાલેની મિટિંગમાં જળસંચય વિશે જોઈતાભાઈ સાહેબે વાત કરી અને જળસંચય કરવાના નિર્ધાર સાથે તમામ તાલુકાના મંત્રીશ્રીઓએ જળ સંચયમાં સહભાગીદારી થવા અને બનાસ ડેરીના વૃક્ષારોપણ કાર્યક્રમને પણ સફળ બનાવવા માટેનું વાત કરેલી, જે વાત તમામ મંત્રીશ્રીઓએ સ્વીકારેલી છે અને નજીકના ભવિષ્યમાં આ વિશે આયોજન કરવામાં આવશે. સંગઠનની પણ વાણી થઈએ કાલે સંગઠનમાં શું શક્તિ હોય છે એના ઉપરથી આ સાબિત થાય છે. આજે અમે લોકોએ ફાળો કરી અને એક નાના કર્મચારીને મદદ કરી હતી. સંગઠન અને એકતામાં કેવી તાકાત હોય છે તે ધાનેરા તાલુકાની દૂધ મંડળીના કર્મચારીઓએ કરી બતાવી છે. નાના કર્મચારીની થોડીક આર્થિક મદદ પરિવાર માટે આશીર્વાદરૂપ છે.